હું છેલ્લા 40-50 વર્ષથી અહીંયા રાજમાર્ગ પર ધંધો કરું છું અને યરલી 2 કરોડ નો ટર્નઓવર કરતો હતો. આ મેટ્રોની કામગીરીને લઈને ફક્ત અમને 2 ફૂટ જ રસ્તો આપ્યો છે અને એને કારણે મારું ટર્નઓવર ખાલી 30 લાખ પર આવી ગયું છે. હાલમાં જે કઈ સરકાર અમને કોમ્પન્સેશન આપે છે એ પણ સંતોષકારક નથી અને હાલમાં હવે બંધ કરી દીધું છે એને માટે સરકારે કંઈ પણ ઘટતું કરવું પડશે. બીજું કે હાલમાં કોઈ પણ હિસાબે કોઈ પણ એમએલ આવ્યો નથી, કોઈ ધારાસભ્ય નથી આવ્યો, કોઈ એસએમસીના અધિકારી નથી આવ્યા. એસએમસી એ ફક્ત 2 વર્ષના અંદર કામગીરી પૂર્ણ કરવાની ખાતરી આપી હતી, જે કુમારે એ ખાતરી પૂર્ણ કરી નથી અને હાલમાં કામ ખાલી 20-25% થયું છે. હવે કેટલા વર્ષ કામ ચાલશે એની કોઈ ગેરંટી નથી, કામની કોઈ ચાલબાજી નથી. હાલમાં વરસાદને કારણે પુષ્કળ ગંદકી થઈ ગયેલી છે અને એને કારણે ગ્રાહકો પણ આવતા નથી, અમારી ગુડવિલ એકદમ ડેમેજ થઈ ગઈ છે. આ અધિકારીને લઈને અમને કોઈ પણ માલ મળ્યો નથી, અમારી ગુડવિલ પણ અમે ધંધો કરીએ છીએ. હાલના અંદર અમારી પેમેન્ટની સાયકલ, અમારી રોજીરોટી એકદમ વિખેરાઈ ગઈ છે. એ માટે સરકારે કંઈ પણ કરવું પડશે. જે પણ કોમ્પેન્સેશન અમને જે આપવામાં આવી રહ્યું છે એમાં અમને વધારો જોઈશે. કેટલી દુકાનો છે અહીંયા? 80 દુકાનો છે. તમે કઈ કઈ બાજુ રજૂઆત કરી છે? અમે તમારે એસએમસી ના રજૂઆત કરી છે, જે કુમાર માં રજૂઆત કરી છે, સરકાર ને પણ રજૂઆત કરી છે, પણ એમના તરફથી કોઈ પણ રિસ્પોન્સ અમને મળ્યો નથી. આજે અમારા સાથે જે વિશ્વાસઘાત, આ વિશ્વાસઘાત જે બેનર માર્યું છે, વિશ્વાસઘાત નું કારણ એક જ છે કે જયારે આજથી 19 મહિના પહેલા અમે મેટ્રોના અધિકારીઓ સાથે વાત કરવા માટે ગયા હતા અને એમઓયુ બનવાનું જયારે હતું તો એમઓયુ બનવા પહેલા અમે એમને સવાલ કર્યો હતો કે સાહેબ તમારા, તમે અમને આજે 10 મહિના કહો છો, આ 10 મહિનામાં તમે અમને રસ્તો નહીં આપી શકશો તો અમે શું કરશું? તો તે વખતે અમને એ લોકોએ આશ્વાસન આપ્યું અને અમને કમિટમેન્ટ આપ્યું કે 10 મહિનાની અંદર અમારે ડીવોલ કમ્પ્લીટ કરી આખો રૂફ સ્લેબ બનાવીને તમને રસ્તો આપવો જ પડશે, કારણ કે 2024 ઓગસ્ટ મહિનામાં અમારે મેટ્રો રેલ કોઈ પણ હિસાબે ચાલુ કરવાની છે. તે છતાં પણ અમે એમને સવાલ કર્યો કે સાહેબ અગર માનો કે ગવર્નમેન્ટનું કામ છે, ઠીક છે, ભાઈ ડીલર કોઈ બી ઊંચ-નીચ આવી શકે, તો અગર ના થયું તો તે વખતે એ લોકોએ અમને કીધું કે જો 10 મહિનામાં નહીં થાય તો અમે તમને એક્સટેન્ડ કરીને આપશું. 10 મહિનામાં એ લોકોનું કામ સંપૂર્ણ નહીં થયું, એ પછી એ લોકોએ 9 મહિનાનું અમને એક્સટેન્ડ કરીને આપ્યું. 9 મહિનામાં પણ હજુ પણ એ લોકોની ડીવોલ બનાવવાની બાકી છે. ટોટલ ડીવોલ અહીંયા 85 ડીવોલ બનાવવાની છે, એમાંથી ખાલી 55 ડીવોલ થઈ છે, હજુ 30 ડીવોલ એ લોકોની બાકી છે. જો હજુ 30 ડીવોલ બાકી હોય અને 19 મહિના થઈ ગયા હોય તો ડીવોલ ક્યારે કમ્પ્લીટ થશે અને ડીવોલ કમ્પ્લીટ કર્યા પછી એ લોકોનો રૂફ સ્લેબ ક્યારે કમ્પ્લીટ થશે એ હજુ એ લોકો પાસે કોઈ જાતનો જવાબ નથી. અને એ લોકોએ અમને એમ કીધું કે 19 મહિના તમને થઈ ગયા છે, હવે અમે તમને 2 મીટરનો રસ્તો કે 3 મીટરનો રસ્તો આપીએ. 3 મીટરના રસ્તાની અંદર અમે ધંધો કેવી રીતે કરીએ? 3 મીટરના રસ્તાની અંદર અમે અમારું ઘર ગુજરાન કેવી રીતે ચલાવીએ? અમારા ઘરમાં બુઢા મા બાપ છે, બચ્ચાઓની સ્કૂલ ફી, ટ્યુશન ફી, દરેક વેપારીને કોઈની લોન હોય, કોઈનું ઇન્સ્યોરન્સ હોય, કઈ બી XYZ હોય, ખર્ચા કેવી રીતે પૂર્ણ થાય? જો અત્યારે બી એ લોકો ન જીવા જે કમ્પન્સેશન અમને આપે છે એની અંદર પણ અમારું ખાલી ઘર ગુજરાન જ ચાલી રહ્યું છે અને એમાં પણ અમારે બહારથી હાથ પગ મારવા પડે છે, એ પણ અમને અનુકૂળ જે વળતર અત્યારે આપે છે એ પણ અમને એટલું અનુકૂળ નથી કે જેનાથી અમે અમારું ઘર પરિવાર ચલાવી શકીએ. તો અમારી એક જ માંગ છે કે અમને તમે યા તો સંપૂર્ણ રસ્તો આપી દો, જે તમારા કમિટમેન્ટ હોય, તમે તમારા કમિટમેન્ટમાંથી ચૂકા છે, અમે નહીં. અમે તો તમારો સાથ આપીને તમને પહેલા કીધું, અમે અમને કીધું 10 મહિના, અમે માની ગયા. તમે અમને કીધું બીજા 9 મહિના, અમે એમાં પણ માની ગયા અને હજુ પણ અમે તમારો કોઓપરેટ કરવાને સાથ આપવા માટે તૈયાર છે, પણ અમારો બલિદાન આપીને નહીં, ઠીક છે. એટલે અમારી એક જ માંગ છે, યા તો તમે અમને આપકો સંપૂર્ણ રસ્તો આપી દો જેથી કરીને અમે અમારો ધંધો ચલાવી શકીએ, ત્યાં પછી તમે અમારું કમ્પન્સેશન ચાલુ રાખો. અને ટાવર રોડના વેપારી મંડળ ઝીરો તો નથી, પણ અમારો જે તંત્ર છે એના તરફ એક વિનમણી છે, નમ્ર વિનમણી છે કે તમે જે આ 10 મહિના માટે કામ હાથમાં લઈને કરવા માટે અમને તૈયાર કર્યા, અમે અમારા વેપાર ધંધા દુકાન બધું બંધ કરીને બેઠા છીએ, પરિસ્થિતિમાં છે 10 ના 18 મહિના થયા, હજી પણ કોઈ પણ જાતની એ લોકો પાસે ડેડલાઈન નથી કે ક્યારે કામ પૂર્ણ થશે. આ રાજમાર્ગનું ગળું નથી ઘોંટાયું, પણ એક એક વેપારીના પરિવારોનું ગળું ઘોંટાઈ ગયું છે. અમને થોડું ઘણું જે કોમ્પન્સેશન અપાતું હતું જેનાથી અમે અમારા કારીગરોના પગાર ચૂકવી શકતા હતા, આજે એ પણ બંધ કરી દેવામાં આવશે તો અમારે અમારા કારીગરોને પણ કાઢવા પડશે દુકાનમાંથી. કેટલા પરિવારો આનાથી અત્યારે ત્રસ્ત થયા છે એ તંત્રે જાણવું જોઈએ. ખરેખર જે આ કાર્ય છે એમાં એમ કહેવાય કે એને ઝડપથી પૂર્ણ કરવાનું અને બધા વેપારીઓને
જે થોડું ઘણું બધું કોમ્પેન્સેશન મળતું હતું, એ કામગીરીની કારણે કયો અવરોધ છે એ કોઈ પણ અમને તો બતાવવામાં આવતો નથી કે કેમ આટલું બધું વિલંબ થઈ રહ્યો છે. જે કામ 10 મહિનામાં પૂર્ણ કરવાની વાત હતી એના 18 મહિના થયા, 20 મહિના થયા, અને હજી પણ કોઈ પણ રીતે એ કામ પૂર્ણ કરવાની કોઈ ડેડલાઇન આપવામાં આવતી નથી. જેથી કરીને અમે આગળ કેવી રીતે કે અમે અમારી દુકાન બીજે ભાડે લઈએ તો કેવી રીતે લઈએ ને કેમ ચલાવીએ પરિવાર, એ સમજની બહાર છે. આ અમારી સાથે જે થયેલો વિશ્વાસ છે એની અંદર ખંજર કાપવામાં આવ્યો છે. અમને કહેવામાં આવ્યું કે 10 મહિનાથી આ વધતું 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 18-20 મહિના 2 વર્ષની ઉપર થવાના, પણ આનો કોઈ જ નિકાલ આવતો નથી. આ વિરોધ છે સાહેબ, જો વિકાસ છે સારું છે બધાના માટે, પણ અમારા ઉપર જે વિશ્વાસઘાત થયો છે ને સાહેબ, એ સદંતર ખોટું છે. આ જે રસ્તો છે ઐતિહાસિક છે સાહેબ, અહીંયા વર્ષોથી ધંધા ચાલે છે, મને હજારો વર્ષથી. આ જૂનું સુરત છે, આ જૂનું ટાવર છે, ક્લોક ટાવર છે, અને અહીંયા ધંધો એવો સાહેબ હમણાં સિઝન ચાલે ને એટલે તમને ચાલવાની જગ્યા ના હોય. હવે આટલા 2 વર્ષથી સદંતર બંધ, એમ કોઈ આવતું જ નથી, વેપાર સદંતર બંધ, માણસોને પગાર અમે નથી આપ્યા, અમે શિફ્ટ, અમે જે જગ્યામાં છે તમે ચાલવાની જગ્યા આપી, પણ અંદર રહેવા એવું નથી, એટલા બધા વાઇબ્રેશનને થાય છે. એટલે અમારે કંઈક બધું બંધ જ થઈ ગયું સાહેબ, અને કંઈક કરવાની અમે પરિસ્થિતિમાં નથી રહ્યા, કેમ કે આટલું બધું અમારે દેવું થઈ ગયું છે. તમને સાહેબ અપેક્ષા રાખીએ વિકાસ કરો, રાજ્ય સરકાર ઘણું સરસ કામ કરે સાહેબ, પણ અમારું સાહેબ જોવાનું હોય. તમે તો કરોડોના સાહેબ પ્રોજેક્ટ ચલાવો છો, તો નાના માણસોને સાહેબ થોડા વળતરના માટે તમે આ પ્રમાણે ઇગ્નોર કરો ને સાહેબ, સારું ના કહેવાય ને. વિકાસ હોવો જોઈએ સાહેબ, પણ વિકાસની સાથે તમારે બધાને લઈને આપણે ખુશી છે, વિકાસ થશે બધાને ફાયદો જ થશે સાહેબ. અને આપણે તો હજી થોડા વિકાસમાં પાછળ છે, જેમ સિંગાપુર ને લોકો છે ઘણા આગળ છે, પણ આપણે કોશિશ કરીએ છીએ, મોટી વાત છે. વિકાસ જરૂરી છે સાહેબ, પણ વિકાસ કોઈના ભોગે ના થાય એવી અમારી રિક્વેસ્ટ.